હલો વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ વિષય ગણિત આજે આપણે ગણિતમાં સ્વાધ્ય ત્રણ પોઈન્ટ બે માં આગળ વધીશું ચાલો ત્રણ પોઈન્ટ બેનો દાખલો બીજો આપણે પૂર્ણ કર્યો હતો આજે દાખલો ત્રીજો એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય તો તેના દરેક બહિષ્કોનું માપ ચોવીસ અંશ થાય ચાલો અહીં બહિષ્કરનું માપ આપ્યું છે એના આધારે આપણે એ બહુ કોણની બાજુઓ શોધવાની છે તો લખશો અહીં બહુ કોણ નિયમિત છે બહુ કોણ નિયમિત હશે ને તો જ એની બધી બાજુ સરખી હોય નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણનું માપ સરખું હોય જે આપણે આગળના દાખલામાં જોઈ ગયા છે કે નિયમિત બહુકોણ હશે એના દરેક બહિષ્કોણ પણ સરખા જ હશે તેથી બહુકોણના બહિષ્કોણના માપનો સરવાળો ત્રણસો સાહીઠ અંશ થાય છે જવાબ પંદર આવશે આમ આ બહુ કોણ નિયમિત છે તેથી જેટલા ખૂણા તેટલી જ બાજુઓ પણ હોય છે ચાલો જવાબ માટે આ બહુકોણ ને કુલ પંદર બાજુઓ છે ચાલો દાખલો ચોથો એક નિયમિત બહુકોણને ને કેટલી બાજુઓ હોય તો તેના દરેક અંતઃકોણનું માપ એકસો પાસઠ અંશ થાય ચાલો શું કીધું છે નિયમિત બહુકોણ બાજુઓ કેટલી હોય તો તેના દરેક અંતઃકોણ નું માપ એકસો ને પાસઠ અંશ આપણને કીધું છે તો પહેલા તો અહી જોયું બહુ કોણ નિયમિત છે અને તેના દરેક માપ લખ્યું છે ખ્યાલ આવ્યો ચાલો હવે અંતઃકોણનું માપ છે અને એ નિયમિત બહુકોણ છે એનો કે આ બહુ કોણના જેટલા કોણ હશે એ દરેકનું માપ એકસો પાસઠ એવું આપણે સમજવાનું રહેશે તો આપણે દાખલો પાછો સ્ટાર્ટ કરશું માટે બહુકોણના દરેક બહિષ્કોણનું માપ બરાબર અહીં આપણને માપ આ એનો અંતઃકોણનું છે એને એકસો એસી માંથી બાદ કર્યું કારણ કે એક જોડ બનશે એટલે એકસો એસી માંથી બાદ કરીને પહેલા આપણે બહિષ્કોણનું માપ લઈ લીધું હવે ખબર છે આપણને કે બહિષ્કોણના

આપણને મળેલા બહિષ્કોણ બહિષ્કોણ વડે આપણે ભાગી લેશું એટલે એ બહિષ્કોણના જે બહુકોણ છે એની બાજુઓ આપણને મળી ગઈ એટલે આ બહુકોણને બાજુ હશે એનો અર્થ કે ચોવીસ બાજુ હોય એવા બહુકોણના કોણના અંતકોણનું એટલે કે દરેક અંધકોણનું માપ એકસો ને પાસઠ અંશ થશે ચાલો ખ્યાલ આવી ગયો હવે આપણે દાખલો ત્રીજો અને ચોથો જોયો હવે આપણે પાંચમો દાખલો જોઈશું નંબર પાંચ કોણ શક્ય છે કે જેના દરેક એ બહિષ્કોણનું માપ બાવીસ અંશ હોય ચાલો પ્રશ્ન પાંચ નો પેલો એ એવો નિયમિત બહુકોણ શક્ય છે કે જેમાં દરેક બહિષ્કોણનું માપ બાવીસ હોય બહિષ્કોણ એટલે આપેલી આકૃતિના બાર ના કોણ તો ચાલો આપણે જોઈશું શક્ય છે કે નહીં તો એ બહિષ્કરનું માપ બાવીસ હોય એવો આપણે શોધી લઈશું તો બહુ કોણના બહિષ્કરનું માપ બાવીસ છે માટે બહુકોણની બાજુઓની સંખ્યા બરાબર ત્રણસો ના છેદમાં બાજુ બતાવી દેવાની માપ બતાવી દેવાનું છે એટલે એને આપણે ભાગશું તો બાવીસ વડે આપણે ભાગશું તો જવાબ આપણો પૂર્ણ સંખ્યા મળતો નથી માટે જો બહુકોણ નિયમિત હોય તો તેની બાજુઓની સંખ્યા પૂર્ણ અંકમાં મળે અને એકસો બાવીસ હોય એવા આપણને બહુકોણની બાજુની સંખ્યા મળતી નથી ચાલો હવે બી શું આ માપ નિયમિત બહુ કોણના અંતકોણનું હોઈ શકે તો જોઈશું હોય એમાં આ બહુકોણના અંદરના ખૂણાનું માપ બાવીસ છે એટલે અંતકોણનું માપથી હવે જોવાનું છે પેલા આપણે બહિસકોણના માપથી જોયું એટલે કે બારના માપથી જોયું હવે અંદરના માપથી જોઈએ એટલે બહુ કોણના અંદરના ખૂણાનું માપ જો બાવીસ અંશ હોય તો બહુ કોણના બહિષ્કોણનું માપ શોધવા માટે એકસો એસી માંથી તમને બાવીસ બાદ કરશો એટલે કયું માપ મળશે તમને બહિષ્કોણ તો બહિષ્કોણ કેટલા આવ્યો એકસો ને અંશ તો હવે આ બહુ કોણની બાજુઓની સંખ્યા શોધી હોય તો છે આપણે ભાગી લેશું એટલે ત્રણસો સાહીઠ છેદમાં એકસો ને તો એનો જવાબ આવશે એકસો એસી છેદમાં ઓગણ એસી એટલે એ પણ શક્ય નથી એટલે લખો આપણે જવાબ લખશું જો બહુ કોણ નિયમિત બહુ કોણ હોય તો તેની બાજુઓની સંખ્યા એ પૂર્ણ અંકમાં મળે અહીં એકસો એસીના છેદમાં ઓગણ એસી એ પૂર્ણ સંખ્યા નથી માટે ના નિયમિત બહુ કોણના અંતઃકોણનું માપ બાવીસ અંશ ન જ હોય ચાલો આપણે પાંચમો દાખલો જોયો કે બહિષ્કોણનું માપ બાવીસ હોય તો પણ એ નિયમિત ન કહી શકાય અને અંતઃકોણનું માપ બાવીસ હોય તો પણ નિયમિત કહી શકાય નહીં ચાલો હવે આ જે આપણે હોમવર્ક લેશો સ્વાપોથી પ્રમાણે ચેપ્ટર થ્રી પ્રશ્ન પહેલો અને બીજો તમારે હોમવર્કમાં ગણવાનો રહેશે નેક્સ્ટ પીરિયડમાં હું સોલ્યુશન કરાવીશ